નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બાલાજી એસિવતી હિતેશભટ્ટ આપસોનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો બંધારણના ક્વેશ્ચનની સિરીઝનો પાર્ટ વન આજે રજૂ કરવા જઈ રહ્યો છું તો પૂરેપૂરો વિડિયો જોઈ તમામ પ્રશ્નોના જવાબ આપવા નમ્ર વિનંતી આ બધા પ્રશ્નો આપને આવતી પરીક્ષાઓમાં ખૂબ કામમાં આવશે અચ્છા મિત્રો તો પહેલો પ્રશ્ન જોઈએ કે નવા રાજ્યોની રચના માટે રાષ્ટ્રપતિ સંબંધિત રાજ્યોની વિધાનમંડળનો મત આપવા કેટલો સમય આપે છે મતલબ રાષ્ટ્રપતિ મત માગે છે તો એ મત આપવા માટે રાજ્યોને કેટલો સમય આપે છે ઓપ્શન એ સાત દિવસ ઓપ્શન બી ચૌદ દિવસ ઓપ્શન સી એક મહિનો અને ઓપ્શન ડી નિશ્ચિત મર્યાદા અચ્છા મિત્રો બીજો ક્વેશ્ચન જોઈએ નવા રાજ્યોની રચના માટે સંપૂર્ણ સત્તા કોની પાસે છે મતલબ કયું બોડી છે કે જે રાજ્યની રચના માટે આખરી નિર્ણય લે તો ઓપ્શન એ રાજ્યસભા ઓપ્શન બી સંસદ ઓપ્શન સી રાષ્ટ્રપતિ ઓપ્શન ડી ઉપરાષ્ટ્રપતિ અચ્છા મિત્રો ત્રીજો ક્વેશ્ચન જોઈએ આર્ટિકલ ચાર મુજબ આર્ટિકલ બે અને ત્રણ શું નથી ક્વેશ્ચન બરાબર સમજો મિત્રો આર્ટિકલ ચાર મુજબ આર્ટિકલ બે અને ત્રણ શું નથી ઓપ્શન એ કાયદા ઓપ્શન બી બંધારણીય સુધારા ઓપ્શન સી વટહુકમ ઓપ્શન ડી નિયમ અચ્છા મિત્રો હવે આપણે આગળ જોઈએ ક્વેશ્ચન ક્વેશ્ચન ચાર એવો છે મિત્રો નાગરિકતા સંબંધી જોગવાઈ કઈ તારીખથી અમલમાં આવી બરાબર સમજો સમજી વિચારીને જવાબ આપજો ઓપ્શન એ છવ્વીસ અગિયાર ઓગણીસસો પચાસ છવ્વીસ એક ઓગણીસો પચાસ છવ્વીસ અગિયાર ઓગણીસો ઓગણપચાસ અને ડી છવ્વીસ અગિયાર ઓગણીસો સુડતાલીસ અચ્છા મિત્રો પાંચમો પ્રશ્ન જોઈએ નાગરિકતા કઈ યાદીનો વિષય છે એ કેન્દ્ર યાદી બી રાજ્ય યાદી સી સંયુક્ત યાદી અને ડી અવશિષ્ટ યાદી અચ્છા મિત્રો છઠ્ઠો પ્રશ્ન જોઈએ ભારતમાં નાગરિકતા ક્યુ મંત્રાલય આપે છે અચ્છા સમજી વિચારી જવાબ આપજો ઓપ્શન એ વિદેશ મંત્રાલય ઓપ્શન બી પ્રધાનમંત્રી કાર્યાલય ઓપ્શન સી ગૃહમંત્રાલય ઓપ્શન ડી માનવ કલ્યાણ મંત્રાલય અચ્છા મિત્રો આગળ જોઈએ આપણે તો સાતમો ક્વેશ્ચન એવો છે મિત્રો કે કોન્સ્ટિટ્યુશન શબ્દ જે છે એ કઈ ભાષામાંથી લેવામાં આવેલો છે તે શબ્દની ઉત્પત્તિ કઈ ભાષાના આધારે થઈ છે તો એ લેટિન બી ગ્રીક સી રોમન ડી જર્મન અચ્છા મિત્રો આઠમો પ્રશ્ન જોઈએ નીચેનામાંથી કયો શબ્દ બંધારણના મૂળભૂત અંગોમાં સમાવેશ થતો નથી કયા શબ્દોનો સમાવેશ બંધારણના મૂળભૂત અંગોમાં થતો નથી એ કારોબારી બી ન્યાયતંત્ર સી ધારાસભા અને ડી પંચાયતો અચ્છા નવમો ક્વેશ્ચન જોઈએ તો નેહરુ રિપોર્ટ કઈ સાલમાં રજૂ થયો હતો નેહરુ રિપોર્ટ કઈ સાલમાં રજૂ થયો હતો ઓપ્શન એ ઓગણીસો બાવીસ ઓપ્શન બી ઓગણીસો ઓપ્શન સી ઓગણીસો અઠ્યાવીસ ઓપ્શન ડી ઓગણીસો પાંત્રીસ અચ્છા દસમો પ્રશ્ન જોઈએ કે પ્રસ્તાવના કયા દેશમાંથી લેવામાં આવી પ્રસ્તાવનાનો જે ખ્યાલ છે કયા દેશમાંથી લેવામાં આવ્યો ઓપ્શન એ બ્રિટન ઓપ્શન બી કેનેડા ઓપ્શન સી આફ્રિકા ઓપ્શન ડી અમેરિકા અચ્છા મિત્રો અગિયારમો પ્રશ્ન જોઈએ કે સંયુક્ત યાદી કયા દેશમાંથી લેવામાં આવી સંયુક્ત યાદી ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા ઓપ્શન ડી આયર્લેન્ડ અચ્છા બારમો પ્રશ્ન નીચેનામાંથી કયો ન્યાય બંધારણમાં સમાવિષ્ટ નથી મતલબ કયા પ્રકારના ન્યાયનો ઉલ્લેખ બંધારણમાં નથી ઓપ્શન એ સામાજિક ન્યાય ઓપ્શન બી આર્થિક ન્યાય ઓપ્શન સી સમાનતાનો ન્યાય ऑप्शन डी राजकीय न्याय अच्छा प्रश्न तेर आर्टिकल मुजब नागरिकतासद बनाई आईएमपी क्वेश्चन है मित्रों क्या आर्टिकल मुजब नागरिकता ना कायदा संसद बनाई सके ऑप्शन एक आर्टिकल पांच ऑप्शन बी आर्टिकल नौ ऑप्शन सी आर्टिकल दस ऑप्शन डी आर्टिकल अग्यार अच्छा चौदह प्रश्न जो है કાર્ટા કઈ સાલમાં બહાર પાડવામાં આવ્યો મતલબ ને કઈ સાલ સાથે જોડીને જોવામાં આવે છે ઓપ્શન એ બારસો ઓપ્શન બી બારસો પંદર ઓપ્શન સી બારસો વીસ અને ઓપ્શન ડી બારસો એકવીસ અચ્છા પંદરમો પ્રશ્ન જોઈએ તો કાયદાની વ્યાખ્યા કયા આર્ટિકલમાં છે તો ઓપ્શન આપું આપને આર્ટિકલ નંબર બાર આર્ટિકલ નંબર તેર આર્ટિકલ નંબર ચૌદ અને આર્ટિકલ નંબર પંદર તો મિત્રો બધા પ્રશ્નો વ્યવસ્થિત રીતે સોલ્વ કરજો અને આ આપણી સિરીઝનો પહેલો ભાગ છે હવે અન્ય ભાગ નિયમિત રીતે હું રજૂ કરતો રહીશ ઓકે ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો જય હિન્દ